ભગવાન જ્ઞાની પુરુષોની વાણીમાં સર્વત્ર
પહેલા મોટા પાપ છોડવા, પછી એનાથી નાના પાપ છોડવા, પછી એનાથી નાના પાપ છોડવા, એ રીતે આત્માની વિકાસની શ્રેણીનો ઉલ્લેખ જોવામાં આવે છે. પણ શ્રદ્ધામાં તો એમ છે કે મારે બધાય પાપ છોડવા છે. પણ આત્મા એટલે આપણે કઈ શ્રદ્ધા જેટલા નથી, માટે આપણે એમ વિચારીએ કે હું બધાય પાપ છોડી દઉં, એવી શ્રદ્ધા કરીએ એટલે કઈ બધા પાપ છૂટે નહીં. Ourselves is a conglomeration of innumerable or infinite virtues or traits or dharma. It is not only faith, it is not only knowledge, it is not only character, it is not only happiness, it is not only energy. Though these are the main traits of ourselves, there are many more, and therefore man doesn't become complete, that means he doesn't attain to complete Godhood unless all the virtues are developed fully. So this is samanya baat hai. હવે કોઈ કે સાહેબ આ વ્યસન એટલે શું, સાહેબ વ્યસન એટલે શું? આપણને જીવનમાં જે અત્યંત પરાધીન બનાવીને ગુલામ કરે એવી જે મહાન કુટેવો અને એવા પદાર્થોના વારંવાર પ્રસંગ કરવો એ વ્યસન છે. ધે આર ધ રૂટ કોઝ ઓફ સ્લેવરી. દુનિયામાં તો બધા એમ કહે છે સાહેબ મારા માથે કોઈ ન જોઈએ, આઈ એમ ધ લાસ્ટ ઓથોરિટી, મને કઈ એવી રીતે ના ફાવે. દેશમાં પણ એમ હોય, વિદેશની સત્તા અમારા દેશમાં રાજ ન કરે, અમારા દેશના લોકો જ અમારા પર રાજ કરે. એટલે તિલક મહારાજે કહ્યું ફ્રીડમ ઇઝ માય બર્થ રાઈટ, ફ્રીડમ ઇઝ માય બર્થ રાઈટ એમ કીધું. પણ ભગવાને તો આધ્યાત્મિક દ્રષ્ટિએ અનંતકાળ પહેલા એવું કહ્યું છે કે ફ્રીડમ ફ્રોમ ઓલ ધ કર્મસ એન્ડ ઇમ્પ્યુરિટીઝ and adulterations in my true self is my birthright. નાસ્તિક ની વાત ચાલે છે, જ્યાં નાસ્તિક ની વાત કરીએ નેગેટિવલી, નેગેટિવલી જ્યાં વાત કરીએ ત્યાં પોઝિટિવલી સમજી લે, કારણ કે એક સાથે બે વાત બોલાય નહીં. When there is a negative approach, there is an impliedly positive approach also. એટલે સ્વાધીનતાને પ્રાપ્ત કરવી એ આપણા જીવનનું ધ્યેય છે, અને એ આધ્યાત્મિક સ્વાધીનતાને પ્રાપ્ત કરવી એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, અને તેની ભૂમિકા જે આમ કહો તો બેકગ્રાઉન્ડ અને આમ કહો તો કમ્પાઉન્ડ. મોટા માણસો જ્યાં મળવા જાવ તો ત્યાં ત્રણ ચાર પાંચ ગુરખા ઉભા હોય, પાછા થોડા માણસ સીઆઈડી તરીકે સાદા વેશમાં ઉભા હોય. એને એ પહેલા તમારું ફર્સ્ટ સ્ક્રીનિંગ કરે,
પછી તમે કમ્પાઉન્ડમાં દાખલ થાવ, પછી સેકન્ડ સ્ક્રીનિંગ કરે ત્યારે તમે ચોકમાં જાઓ, ચોકમાં એટલે બહારનું, બહારની બાલ્કની, પછી ત્રીજા ચેકમાં જાઓ ત્યારે એમના વેઇટિંગ રૂમમાં જાઓ, અને ચોથા રૂમમાં જાઓ ત્યારે તે મહાનુભાવના દર્શન થાય. એમ ભગવાન આત્માના દર્શન કરવા છે, ભગવાન આત્માના દર્શન કરવા છે, તો તેને માટે પણ તેની એ ક્રોનોલોજિકલ એન્ડ લોજિકલ સિક્વન્સીસ જે છે તેને ફોલો કરવા તે અનિવાર્ય છે. તો એમાં આ કહું તો બીજી સ્ટેજ, કારણ કે પહેલી સ્ટેજ એ છે કે મારે સુખી થવું છે, મારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે, મારે કોઈ દુઃખ જોઈતું નથી, મારે ચિંતામાં રહેવું નથી, મને ગભરાટ થાય, અંદરમાં બીક લાગે, ડર થાય, ફફડાટ થાય એવી અવસ્થા જોઈતી, એવું પહેલા અંતરમાં નક્કી કરે તો પછી એને માટે શું કરવું? તો કે પહેલા આ મોટા જે છે એને કાઢવા, સમસ્ત આર્ય દર્શનોમાં અને ઇમ્પ્લાઇડલી મોટા ભાગના અન્ય દર્શનોમાં પણ આ સાત વ્યસનો ન કરવા, એમાં પ્રવૃત્ત ન થવું, એમાં પોતાની જાતને ન જોડવી એમ સામાન્ય કથન છે. પણ એ રિફાઇન્ડ વેમાં મહાભારતમાં બુદ્ધ ભગવાનના ઉપદેશમાં અને વધારે સટલનેસથી વર્ધમાન સ્વામીના ઉપદેશમાં જોવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન પૂર્વાચાર્યોના શાસ્ત્રોથી જાણવું. આપણે તો અહીંયા અવલંબન લઈએ છીએ 17મી સદી સમયસાર નાટક, જુવા આમિષ મદિરા દારી આહે ટકચોરી પર નારી યેહી સપ્ત વ્યસન દુખદાયી દુરિત મૂલ દુર્ગતિ કે જાય. જુવા ગુજરાતીમાં એને જુગાર કહે, અંગ્રેજીમાં એને ગેમ્બલિંગ કહીએ છીએ, પણ એનો વિશેષ અર્થ પણ સમજવો જોઈએ. જેની અંદર સ્પેક્યુલેટિવ બિઝનેસ પણ આવી જાય છે. શરત મારવી એ પણ આવી જાય છે. એવો જુગા એ સાહેબ એમાં શું વાંધો સાહેબ? આપણે કદાચ લોટરી લાગી જાય તો કે લોટરી લગાવવાની જે ઈચ્છા અને તેના ફળની ઈચ્છા તે ઊંચી કક્ષાના ની મુમુક્ષુતાનો નાશ કરે છે, તે એનું લોજિક શું? આ ભવની અપેક્ષાએ તું હરામનું ખાવા માટે $1 મૂક્યો અને $5 મિલિયન આવ્યા, એ આ દુનિયાની અપેક્ષાએ લોજિક નથી. તો કેમ સાહેબ એવું થાય છે? એ પૂર્વની કમાણી છે એટલે થાય છે, પણ એ કમાણી તે દુઃખદાયક છે. તમને એવું લાગે? અમે તો એવું માનતા ભલે કઈ વાંધો નહીં થયેલા, પણ તું માને છે. કારણ કે જો તું એવું ન માનતો હોત તો તું ધંધો, વેપાર, નોકરી, ડોક્ટરી, વકીલા, ચાર્ટર્ડ એકાઉન્ટ પણ, એન્જિનિયરિંગ પણ કે
બીજા કોઈ ટીચર કે પ્રોફેસર કે પ્રિન્સિપાલ કે કોમ્પ્યુટર ટેકનિશિયન ની નોકરી કે ખેતી કે બીજું કઈ કરત નહીં. સાહેબ આપણે બધા લોટરી લગાવી, લોટરી પર આપણું જીવન, એવું હોતું નથી અને એવું તું કરતો પણ નથી. અને જે કરે છે તે હિતકર નથી. બાકી તો તમે બધું છાપામાં વાંચેલું છે એટલે કહેવાની જરૂર નથી કે બહુ મોટી મોટી લોટરી લાગવાથી ગાંડા થઈ ગયા છે. હર્ષના અતિરેકમાં મેન્ટલ બેલેન્સ અપસેટ થઈ જાય છે અને માણસ ગાંડો બની જાય છે, અથવા એ જાતનું એની કઈ વિપરીત આરોગ્યની અવસ્થા થઈ જાય છે. જુવા જુગા એ તો ઠીક સાહેબ, પણ અમને કંઈક ધર્મની દ્રષ્ટિએ સમજાવો કે આ તો તમે સોશિયો કલ્ચરલ આસ્પેક્ટ એના કહ્યા, પણ ધર્મની દ્રષ્ટિએ શું? કે જે જુગાર રમે ને, જે જુગાર રમે એનું મન નિરંતર વિહવળ રહ્યા કરે અને મને લાભ થશે કે નુકસાન, મને લાભ ક્યારે થશે, મને લાભ ક્યારે થશે, મને લાભ ક્યારે થશે, એનું નામ વર્ધમાન સ્વામી આર્ત ધ્યાન કહે છે. અને જેને આવું નિરંતર આર્ત ધ્યાન રહેતું હોય તે મનુષ્યને ધર્મની સિદ્ધિ યથાર્થપણે થતી નથી. એટલે એ આર્ત ધ્યાનની જ્યાં તીવ્રતા હોય, આર્ત ધ્યાનની જ્યાં મુખ્યતા હોય, ત્યાં ધર્મ ધ્યાન રૂપી સ્વરૂપની શાંતિ, આત્માની શાંતિ, રિપોઝ એન્ડ ક્વાઇટ ઓફ માઇન્ડ આર નોટ એટેનેબલ અંડર ધોઝ સર્કમસ્ટન્સીસ. લીવ એપાર્ટ ધ પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લિસ ઓફ સોલ, એ તો આગળની વાત છે. માટે આ વાત જે છે એ સાથે સાત વ્યસનમાં લાગુ, આ સાથે સાત વ્યસનમાં લાગુ પડે. ત્યાં એમ વાત આવી કે હરામનું ખાવાની વાત છે, એનો અર્થ એમ છે કે અનંત તૃષ્ણા છે, અનંત તૃષ્ણા. જ્યાં અનંત તૃષ્ણા હોય ત્યાં આત્માનું ખૂન હોય. પાછું એનું એ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજીવ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો. એટલે જુગાર રમાય નહીં, લોટરી લગાડાય નહીં અને સ્પેક્યુલેશન બિઝનેસ, શું કહીએ, વાયદાનો વેપાર. આ દેશમાંથી પછી આપણને ખબર નથી વાયદાનો વેપાર એવું બધું કરવાનું આપણી શક્તિ પ્રમાણે. જુઓ આમિષ બીજા જીવોના શરીરના અંગોને આરોગવા, બીજા જીવોના જીવો ઇઝ ઇન ટુ ઇન્વર્ટેડ કોમર્સ, મોટા અને હાલી ચાલી શકે તેવા અને કંઈક લાંબુ જીવે એવા, લાંબુ પણ ઇન ટુ ઇન્વર્ટેડ કોમામાં ગુરુગમથી સમજ, બીજા જીવોના શરીરના અંગોને આરોગવા, ખાવા અને તેમાં ટેસ માનવો તે આમિષ છે, એ માંસાહાર છે, એ નોન વેજીટેરિયન ટાઈપ ઓફ લિવિંગ છે, જે સારી એવી
હિંસા અને ક્રૂરતા વગર બની શકતું નથી. એની સામે ઘણી આર્ગ્યુમેન્ટ છે કે સાહેબ અમે કોઈ જીવતાનું નથી ખાતા, પણ જે કોઈ મરી ગયું હોય ને પછી એનું ખાઈએ તો, એવા પણ પ્રકારો અને એના આર્ગ્યુમેન્ટમાં છે. ત્યાં પણ આચાર્ય દેવે જવાબ એનો આપ્યો છે જે શ્રદ્ધાનો વિષય છે કે કોઈ પણ પ્રાણી મરી જાય પછી 48 મિનિટની અંદર એના માંસની અંદર અનેક પ્રકારના સૂક્ષ્મ જંતુઓનો ઉત્પાદ ભગવાને કહ્યો છે. એ વાત આગળ પણ આવશે. વળી ઘણા એમ કે છે કે સાહેબ અમે એક હાથીને મારીએ તો અમારે 5-10 દિવસ ચાલે, અને તમારા જેવા તો 200 ચોખાના દાણા ખાઈ જાઓ છો, 100 ઘઉંના દાણા ખાઈ જાઓ છો, આવું બધું કરો છો, એના કરતા અમે તો એક જ જીવને માર્યો અને તમે તો આટલા બધા જીવને મારો છો, માટે અમે ખરા અહિંસક છીએ અને તમે હિંસક છો. એનો પણ જવાબ ભગવાને આપેલો. હાથીને મારવો હોય તો અત્યંત ક્રૂર પરિણામ કરવા પડે અને અનેક પ્રકારની કુયુક્તિઓ કરવી પડે. તમે કદાચ એમ કહેશો કે સાહેબ અમે તો એને પોતા અમુક જાતનું ઝેરનું ઇન્જેક્શન આપીએ પણ તો એ માંસ ખવાય કે નહીં એ પછી સાયન્ટિસ્ટોને પૂછો. હાથીને મારીએ તો હાથીની વાત જવા દો, કુકડો હોય કુકડાને મારો તો કુકડાને તમે મારવા જાઓ ત્યારે તો આપણે જોયું ના હોય એટલે ખબર ના પડે. પેલી બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીમાં બતાવે છે ને ભાઈ, જોયું છે ને પૂનાથી બહાર પડી છે. દરેકને પોતાનો જીવ વહાલો છે. શ્રેણી રાજા અને એના સેક્રેટરી એની વાત આવે છે, મોક્ષ માળા બલિદી. દરેકને પોતાનો જીવ વહાલો છે, કોઈ મરવા માંગતું નથી. જ્યારે એવા કોઈ પણ મોટા પ્રાણીને મારવામાં આવે, મોટા પ્રાણીનો અર્થ પછી ભગવાને લોજિકલી કર્યો છે, એક ઇન્દ્રિય વાળો, બે ઇન્દ્રિય વાળો, ત્રણ ઇન્દ્રિય વાળો, ચાર ઇન્દ્રિય વાળો, પાંચ ઇન્દ્રિય વાળો, પાંચ ઇન્દ્રિય પણ મન વગરનો, અને પાંચ ઇન્દ્રિયને મન વાળો હાલી ચાલી શકે તેવો, એમ કરીને એનો વિસ્તાર લોજિક છે. આપણે એમાં અત્યારે જઈ શકીએ નહીં, પણ ધ ડિગ્રી ઓફ ક્રુઅલ્ટી રિક્વાયર્ડ ટુ કિલ એન એનિમલ વિચ ઇઝ ઓન અ હાયર સ્કેલ ઓફ ઇવોલ્યુશન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ નંબર ઓફ સેન્સીસ એન્ડ ધ માઇન્ડ વિચ ઇટ હેઝ ઓબટેન્ડ. એટલે આમ તરફડે છે, બરોબર નથી, આપણે એને આમ પકડ્યો છે આપણા પરિણામ નિર્ધ્વંસ કરવા પડે છે. ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ કન્સિડરેશન ઓફ ધીસ medium term and the long term consequences, nirdvans relationship, irrespective of the consideration of the medium and the long term consequences of the act, eva prakare jyare koi krutya karvama aave tyare tene nirdvans kehvama aave. ane maha mohi jeev kehe saheb padshe evi devashe, અમે કઈ ડરતા નથી, નરકમાં જઈશું તો વાંધો નહીં, નરકમાં તે વખતે જોઈ લઈશું, કાંઈ એને ખબર નથી. અરે અહીંયા બસમાં, અહીંયા તમારા આ દેશમાં ન હોય, અમારે ત્યાં બસમાં ઉભું રહેવું પડે તો કેટલો અપસેટ થઈ જાય છે,
બસ ફૂલ હોય મુંબઈ તો બધા જાવ છો, અરે તમારે બસ માં બેસવાનું ના હોય પણ બસ માં બેઠેલા ને જુઓ તો છો ને, તમારી ગાડી માંથી આમ પકડીને ઉભો આમ 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 જોતા જોતા કોઈ ઊંધું થાય તો આપણે બેસી, એક નાની 5 મિનિટની 15 મિનિટની ઉભા રહેવાની ઇન્કન્વિનિયન્સ સહન કરવાની શક્તિ નથી. તો જ્યાં અનંત પ્રકારના દુઃખો અનંત પ્રકારે છે તેવા નરકની વાતમાં તું કહે છે કે સાહેબ હું કઈ તમારા જેવો બાયલો નથી, પડશે એવી દેવાશે ભરતનો દીકરો, ભડનો દીકરો, ભડનો દીકરો નથી પણ મહામૂર્ખ શિરો મણી છો. ખોટું ના લગાડ, કોઈને માટે આપણે કહેતા નથી, આપણી જાતને જ કહીએ. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ માટે ભગવાન કહે છે કે આ તારું જે આહાર છે તે બને તેટલો બધા જીવોનું ઓછામાં ઓછું નુકસાન થાય તેવો હોવો જોઈએ. સામાન્ય રીતે છોડ અથવા પ્લાન્ટ્સ તેનું આયુષ્ય 3 મહિના 4 મહિનાનું હોય છે. તમે ઘઉં દળો નહીં, તમે ઘઉંને ચોખાને દળો નહીં તો પણ એના પ્લાન્ટ ઉપરથી તો વિધર થઈ જાય છે, WITHER, એટલે આંશિક એ નાશ પામે છે. આંશિક તો ધેર ઇઝ પોટેન્શિયલ લાઈફ ઇન ઇટ, ધેટ્સ ડિફરન્ટ. તો વેજીટેરિયનિઝમ એ તો બહુ મોટો વિષય છે, એ કાંઈ 1-2 દિવસમાં પૂરો થાય નહીં. પણ વિવેકી પુરુષોએ 1-2-3 સેકન્ડ ના લોભ માટે ઘણા જીવોને, મોટા જીવોને મારી નાખીને તેના અંગને ખાવા, તે ઓન એની ઇવન હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ or philanthropic grounds, it is not justified. It can never be justified on spiritual grounds because they are much higher than the philanthropy and the humanitarian grounds. Or અત્યારે એની સર્વાંગ વિચારણા ન થઈ શકે. એક પોઈન્ટ છેલ્લો કહેવો જોઈએ કે સાહેબ આપણે ઈંડા ખાઈએ ને તો બહુ આમ શક્તિ આવે, ચિકન ખાઈએ ને તો બહુ તાકાત આવે. તારી વાત પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી પણ પરાજિત થાય છે. સૌથી વધારે બળવાળું પ્રાણી તે હાથી છે, પણ એ સ્ટ્રિક્ટલી વેજીટેરિયન. બળદ, ઓક્સ, હિપોપોટેમસ, ઊંટ, આ બધા પ્રાણીઓ ઘણા બળવાન હોવા છતાં વેજીટેરિયન છે. પણ આ તો દૂરની વાત છે, અમારે ત્યાં દેશમાં આવજો તો કોક વાર ભરવાડને બતાવશો શું ખાય છે. રોટલો, રોટલો અને પછી એની જ ગાયમાંથી આમ પાછું બાસણ બાસણ કઈ નથી, ગાયના આંચળમાંથી પણ જો એની ડાંગ તમને વાગે જરાક તો તમે ભગવાનને ઘેર પહોંચી જાઓ. એની ડાંગ, ડાંગ એટલે એવી જાતની લાકડી કે જેની આગળના ભાગમાં જરા લોખંડનો ગોળો હોય. નાના હતા ત્યારે લીમડીના પેલા ચિત્તા ને ડાંગથી મારી નાખ્યો એની વાત આવતી હતી ભરવાડ ગામ, યાદ છે કોઈને? લીમડીનો બધો
લીમડીના ભરવાડ ની વાત છે. એનો હાથ તો કરડી ખાધો ચિત્તા એ, પણ બીજા હાથથી એક ડાંગ મારી અને એ ચિત્તો. અહીંયા આપણે કઈ આને આને માર્યું એટલે સારો ને આને આને ન માર્યું એ સમજવા નથી માંગતા. આપણે એમ સમજવા માંગીએ છીએ કે સાહેબ આપણે તો ખૂબ ઈંડા ને આ બધું કહીએ ને ચીકલ તો અફવા બફ. ભગવાન રામ, ભગવાન મહાવીર, ભીમસેન, અર્જુન, નેમિનાથ વગેરે કોઈ આવો માંસાહાર કરતા નહોતા અને છતાં એમનું બળ, એ કથામાં આવે છે, એ બધું તમે જાણો છો કે ભાઈ ટચલી આંગળીથી પહાડ ઉઠાવ્યો અથવા તો 10,000 હાથીનું બળ હોય છે, એ બધું ખરેખર સાચું છે. પણ અત્યારે તમને મારે કહેવું નથી, કારણ કે એ વજ્ર ઋષભ નારાજ સોહનન આદિ તેની વર્તમાનમાં અત્યારે આ કાળે આ ક્ષેત્રે વિદ્યમાનતા નથી. પણ આ કાળે આ ક્ષેત્રે નથી એટલે ત્રણ કાળ ત્રણ લોકમાં નથી એમ ઇન્ફરન્સ કરવી એ લોજિક નથી. દેશકાળ પ્રમાણે બહારની વસ્તુ તો બદલાય છે. તમારા દાદા તો માટીની ઝૂંપડીમાં રહેતા, હવે તમે માટીની ઝૂંપડીમાં રહો ને સાહેબ. $10 million નો મારો એપાર્ટમેન્ટ છે, એપાર્ટમેન્ટ નહીં પણ એ તમે જે કહેતા હોય બંગલો અમારે ત્યાં કે અહીંયા તમારે જે કહેતા હોય. કેમ ભાઈ તારા દાદા તો માટીની ઝૂંપડી માં રહેતા હતા, તું કે છે કે સાહેબ આ $10 million નો છે પણ મને ફાવતો નથી એટલે બીજો $20 million નો તૈયાર થાય છે, એમાં અમે આવતા વર્ષે મૂવ થવાના. બાહ્ય વસ્તુ તો દેશકાળ પ્રમાણે બદલાય, મૂળ વસ્તુ બદલાતી નથી. એટલે રિસેસ પાડો જરા બોલો ભાઈ પરમાર. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. જલ્દી જોઈ એમ લાગે છે જુગાર અને માંસાહાર. ત્રીજી વાત છે દારૂ પીવો તે મદ્યપાન. એની ઉત્પત્તિમાં પણ ઘણા જીવોનો નાશ થાય છે અને તેને પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આ બધા તો આધ્યાત્મિક કારણો છે, પણ તે ઉપરાંત તારા શારીરિક આરોગ્યનો અને તારા યશનો પણ નાશ થાય છે. ભારતની અપેક્ષા એ મુખ્યપણે કરવી છે. દારૂડિયો માણસ હોય એને કોઈ બહુ સારો કહેતો નથી. તમારે અહીંયા પણ કદાચ સોકોલ્ડ અપર સોસાયટીમાં પીતા હશે પણ એ દારૂડિયા ન હોય એવું હું માનું છું. They may be drinking as a social custom, but not as a habit which makes you a slave. પણ એ તમારે અહીંયા આગળ શું વ્યવસ્થા છે અને શું સ્થિતિ છે એ તમે જાણી લેવી તમારે. પણ એ વાત તો ચોક્કસ છે કે જેને 12-13-14 કલાક અગત્યના ડિસિશન્સ લેવાનું કામ કરવાનું હોય તો તેને દારૂ વગેરેનું પ્રયોજન અથવા તો તેનું એસોસિએશન એ એના જીવન સાથે ફિટ થતું. He has to be very sharp and intellectually quite clear in taking the decision because his decision is going to affect millions of lives. માટે મદિરા પાન તે વિવેકી મનુષ્યો માટે હિતાવહ નથી. આગળ આવે છે દારી, એને પછી લઈશું કારણ કે એનો આગળ સંબંધ છે.
જુવા આમિષ મદિરા દારી આહેટક. ઘણા દેશોમાં અને ભારત આદિ દેશોમાં આજીવિકાના સાધન તરીકે લોકો ફિશિંગ કરે છે અને મજા માટે શિકાર કરે છે, જે બંને કોઈનું મૃત્યુ તે આપણી મજાનું કારણ બને એ લોજિકલ નથી. કોઈનું મૃત્યુ, કોઈ એટલે મોટું પ્રાણી કે જે દોડે છે, ભાગે છે, હરણની પાછળ દોડો, વરુની પાછળ દોડો, સસલાની પાછળ દોડો, દોડ દોડ કરો ને એને ગમે તેમ કરીને પાછા દૂર ત્યાં આમ, અને પેલા સિંહને મારવું હોય ત્યારે દોડો છો એમ? ના ના સાહેબ, ત્યારે તો ઉપર માંચડો બાંધવાનો અને આપણે તો કેજમાં હોઈએ, એકદમ એમાં પરફેક્ટલી પ્રોટેક્ટેડ પાંજરાની અંદર હોઈએ, અને એમાંથી પછી આપણે કોઈ દેખાય તો અપને કો તો બરાબર પ્રોટેક્ટ કરના હૈ ઓર દૂસરે કો પરલોક મે પહોંચાના હૈ, તો યે તેરી ડ્યુઅલ પોલિસી બતાતી હૈ કે વો સુયુક્ત યુક્ત નહીં હૈ. આત્મનઃ પ્રતિકૂલાનિ પરેશાં ન સમાચરે. The type of behavior which you don't want from others towards yourself, you also should not undertake and that type of behavior for others. આપણને અપમાન ગમતું નથી તો બીજાનું ધડાધડ અપમાન કરી નાખવાનું, આપણને ભૂખ ગમતી નથી તો આપણે બીજાને ભૂખ્યા રહે એવું કરવું, આપણને કોઈ બે ચાર લાફા મારે તો ગમતું નથી તો આપણે બીજા બે ચાર લાફા મારવા, બરાબર નથી, બરાબર નથી. કોઈક વાર સારા પ્રયોજનથી ધમકાવવો પડે અથવા મારવો પડે, પણ એનું નામ તો ફૂફકારો લેકિન કાટો મત. ગઈકાલનો કોઈ બહેનનો પ્રશ્ન છે, ફૂફકારો લેકિન કાટો મત, યાદ છે ને? આખું ફૂફાડો મારવાનો પણ કરડવાનો નહીં, એ બી ગૃહસ્થ સંસ્થા પરાધીનતા હોય, એનો કોઈ ઉપાય નથી, એની જેટલી મર્યાદા છે એટલી છે. આહેટક શિકાર, હન્ટિંગ, ફિશિંગ, ચોરી, અહીંયા સ્થૂળ અર્થમાં ચોરી, મહાવ્યસન તરીકેની ચોરીની વાત થાય, માટે બીજા મનુષ્યોની મિલકત આપણે હડપી લેવાય નહીં, આપણી માલિકી એના પર કરી લેવાય નહીં, ઝૂંટવી લેવાય નહીં, ઘર ભેગી કરાય નહીં. આ સપ્ત વ્યસનો જે છે એ કઈ આધ્યાત્મિક માત્ર નથી, તમારી દુનિયામાં પણ આવ્યા વ્યસન વાળાને રાજા વિવિધ પ્રકારની સજાઓ કરે છે, જજ પણ સેવા એવી એને સજા કરે છે. કોઈ મોટી હિંસા કરી હોય અથવા આ પ્રમાણે મોટી ચોરી કરી હોય તો એને તમારી દુનિયામાં પણ કન્વેન્શનલ જસ્ટિસ છે, તે પણ એક વર્ષની, બે વર્ષની, પાંચ વર્ષની સજા કરે છે. એમાંથી તો કદાચ તું લાંચ આપીને છૂટી જાય, પણ ત્યાં આગળ ત્યારે કઈ લાંચ બાંચ ચાલતી નથી. જેવું વાવે તેવું લણે, જેવું કરે તેવું પામે. રામ જરૂખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દે. તો ચોરી, અને હવે છેલ્લી વાત આવે છે પરનારી. ત્યાં પેલું આગળ આવ્યું હતું દારી, ચોથું
અને પરનારી એ બંને મહાપુરુષો સજ્જનો માટે તો એક જ છે, પણ એનો ભેદ સમજાવે છે આચાર્ય દેવ. ભારતની પદ્ધતિ છે ભાઈ, અગ્નિ સ્વજનો અને સમાજની સાક્ષીએ જેને પોતાની ધર્મચારિણી તરીકે સ્વીકારીને લગ્ન ગ્રંથિથી જેની સાથે જોડાયા હોય તેવી સહધર્મચારિણીને બાદ કરીને આ દુનિયામાં જે પણ કોઈ અન્ય હોય આ તે પરનારી. તો પેલા એ યુક્તિ કરી કે સાહેબ પરની નારી એમ તમે કીધું ને એટલે કોઈકની સ્ત્રી. તો પછી ત્યાં આગળ આચાર્યને સમજાવવું પડ્યું કે દારી એટલે એને પહેલાના જમાનામાં નગર નારી કહેતા, વર્તમાન જમાનામાં એને વેશ્યા કહે છે, એનો કોઈ પતિ હોતો નથી માટે એ કોઈની નથી એટલે પરનારી નથી. તો હું એની પાસે જાઉં તો શું માનું તમને? તો કે એ પણ પરનારી છે આ અપેક્ષાએ, એટલે એને જુદી મૂકવી પડે દારી. એનું મહાત્મ્ય તે વર્ણનનો વિષય નથી. શીલ રતન કે પારખો મીઠા બોલે બેન, સબ જગ સે ઊંચા રહે નીચા રાખે નૈન. સબ જગ સે ઊંચા રહે નીચા રાખે નૈન. આવી આપણે વિનંતી કરી છે 20 દોરામાં. તુજવે યોગ સ્ફુર તો નથી વચન નયન યમ નાહે, નહીં તો દાસ અન ભક્ત થી તેમ ગૃહાદિક માહે. હજારો વર્ષ પછી ભગવાન રામને કેમ યાદ કરવામાં આવે, અથવા 1500 વર્ષ પછી સુદર્શન શેઠ ને શા માટે યાદ કરવામાં આવે છે, ને ભગવાનના શ્રેષ્ઠ શાવકોમાં કેમ ગણતરી થાય? મોટા ભાગે એનો જવાબ નથી, એકલા બૌદ્ધિક સ્તરે એનો જવાબ નથી. વિચાર દાંપત્ય જીવનના બહારના સુખની અભિલાષા તે અંતરના અસંતોષની દ્યોતક છે. વેધર યુ એક્સેપ્ટ ઇટ ઓર યુ ડોન્ટ એક્સેપ્ટ ઇટ, તીવ્ર અસંતોષ હોય તો જ દાંપત્ય જીવનથી બહારના એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપને એસ્ટાબ્લિશ કરવાનો અથવા તેને પ્રમોટ કરવાનો મનુષ્યના મનમાં વિચાર આવે છે, માટે ત્યાં સુધી એ બુદ્ધિગમ્ય છે. બસ પછી તો પ્રભુ શીલ એ આત્મા છે. સમજો કે આ આત્મા છે, સમજો કે આ આત્મા છે, અને એને આપણે અહીંયા કોઈ પથરા હોય, આ વસ્તુ જે છે તે કાચની છે, અને એને આપણે પછાડીએ પથરા પર તો શું થાય? એટલે એમાં શું તમને ખબર ન પડી, કટકા થઈ જાય. એવી રીતે આત્માના 10 કટકા કરીએ તો શું શું મળે?
એક કટકો તે વિનય, એક કટકો તે ક્ષમા, એક કટકો તે સરળતા, એક કટકો તે સંતોષ, અને એ પ્રમાણે આગળ સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય, આ 10 કટકાને જોડે અને એમાં પછી જ્ઞાયક રૂપી ફેવિકોલ કોમન લગાવે, આ તે બને એનું નામ ભગવાન. આત્મા એટલે આપણું પોતાનું મૂળ સ્વરૂપ, આપણું પોતાનું મૂળ સ્વરૂપ. તો એ પ્રમાણે અહીં સંતોષ, કન્ટેન્ટમેન્ટ એને બીજું નામ પણ આપ્યું છે, પણ એ જરા ઉપરની સ્થિતિ છે. એ બપોરે આવવાનું છે, એ બપોરે આવવાનું. Satisfied with the regular bona fide married life, satisfied within the limits of the regular bona fide and socially accepted married life, that is essentiality for attaining to higher spiritual gains. Baki ato આધ્યાત્મિક વાત થઈ. તું કે સાહેબ બહુ આધ્યાત્મ અધ્યાત્મ કઈ છે જ નહીં, અમે આવું કઈ માનતા જ કઈ માનો નહીં. ભાઈ દારૂ પીએ તો ડાક્ટરો બેઠા છે, પૂછો એમને શું થાય. ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર, પેરિફરલ ન્યુરાઇટિસ એન્ડ આલ્કોહોલ એન્કેફેલાઇટિસ with diminishing energy to give an appropriate judgment and discrimination. Loini ultio ane cirrhosis of liver, jalo dar ane kanasta kanasta mrityu ne pamvani બરાબર ને ભાઈ. પહેલા સિફિલિસ ને ગોનોરિયા ને એવું બધું એ થોડું કંટ્રોલમાં આવ્યું છે, પણ અત્યારે લાખો રૂપિયા બધી ગવર્નમેન્ટ ખર્ચીને કહે છે કે ભાઈ ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો. મારા સ્વામી કહે છે ધ્યાન રાખવાની જરૂર ન પડે એવું કરો બાપા. આપણે ધ્યાન રાખવાનું, પ્રોબ્લેમ થાય ને એનું સોલ્યુશન કરવું, એના કરતા પ્રોબ્લેમ જ ન ઉભો કરવો. ઘરમાં ઘરમાં શું કરો, રામ રતા હું છોકરાઓ કર્યા તો ફોન કર્યા, ચલો છોકરા છે આપણે દરરોજ મારવા બેસે છોકરા સોલ્યુશન કરવું, એના કરતા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એવું તો બધા સ્વીકારે. માટે સપ્તર્ષિનું ત્યાગ તે મનુષ્ય માટે આવશ્યક છે, ભલે તારે ધર્મ જોઈતો હોય કે ન જોઈતો હોય. કોઈ પણ મોટા પદની પ્રાપ્તિ તે દુરાચારી માણસને સામાન્ય રીતે થતી નથી. અપવાદ રૂપે કોઈને થાય તો તે પાપાનુબંધી પુણ્યના ઉદયથી થઈ છે, પણ અત્યારે જે કરે છે તેનું ફળ તો હવે પછી આવશે. માટે તનની, મનની, ધનની, યશની, સોસાયટીની, લાગવગની, અભિપ્રાયની અને સર્વ પ્રકારની સુખાકારી માટે સર્વ આર્ય વ્યક્તિઓએ આ 7 વ્યસન ન સેવવા એટલું નહીં, કારણ કે મોટા ભાગના તો કોઈ સેવતા નથી, પરંતુ
એવા અનએવોઇડેબલ સર્કમસ્ટન્સીસમાં મુકાઈ જાય ત્યારે પણ એ ન સેવવા પડે, એટલા માટે સદગુરુ સંતોની સાક્ષીએ આ જીવન સાથે વ્યસનના ત્યાગની પ્રતિજ્ઞા કરવી એ જ શ્રેષ્ઠ ઉપાય અને કમ્પ્લીટ સિક્યોરિટી એન્ડ એડિક્શન પ્રૂફ જેકેટ છે. એડિક્શન પ્રૂફ સાચું જેકેટ છે તેવું આપણે પહેરીએ બરાબર, અને કોઈ પણ રીતે આપણે દુખી ન થઈએ એનું ધ્યાન રાખીએ, એ આપણા સર્વનું કર્તવ્ય છે. બાકી કોઈ સજ્જન આર્ય પુરુષો આવો કોઈ વિચાર પણ કરતા નથી, પરંતુ આ તો એક વિજ્ઞાન છે એટલે એને એ રૂપમાં રજૂ કરેલ. અંતમંડળ તરફ ચાલીએ. તેહ છતાને નિદશા વર્તે દેવાતે તે જ્ઞાને ના ચરણમાં ઓ વંદન અગણી. સદગુરો પરમ કૃપાળો ત્રિલોકના નાથ કે સબ સંતન કી જય. આનંદ ઓમ.